नमस्कार मंत्रियों न्यूज लाइव में समाचारों की साथे हूं कामेश चौकसी आपनो हार्दिक स्वागत अने शुरुआत करीशुं महत्वना समाचार थी। राज्य में राजकारण की जो बात करवामां आवे तो राजकारण में मोटो भूकंप सर्जायो कारण के गई काले ज राज्य मुख्यमंत्री विजयभाई रूपाणी राजीनामु आपी दीधुं अने त्यारबाद नवा सीएम कोण तमाम लोकोना मगज में एक ज विचार चाली रह्यो छे अने तमाम मुख्य एक ज चर्चा छे कि कोण बनशे मुख्यमंत्री। आ तमाम बाबतोनी वच्चे सौथी मोटा अने महत्वना समाचार सामे आव्या छे। नवा सीएम माटे भाजपे बे निरीक्षको नक्की कर्या छे, नरेन्द्रसिंह तोमर अने प्रहलाद जोशी। बंने महानुभावो दिल्ली थी अमदावाद आवा माटे रवाना थई गया होवानो अहेवाल सामे आव्यो छे। सवारे 9 वागे बंने नेताओ अमदावाद पहोंचशे, बपोरे 3-1 वाग्याना सुमारे भाजपनी धारासभ्य दळनी बैठक मळशे अने बैठक बाद नवा मुख्यमंत्रीना नामनी सत्तावार रीते जाहेरात करवामां आवशे। ગુજરાતની રાજનીતિની જો વાત કરવામાં આવે તો રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જાયો છે કારણ કે ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ કવાયત તેજ થઈ હતી ને તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સીએમ રૂપાણીના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું ને ફરીથી લોકોના મોઢે એક જ સવાલ આવ્યો કે કોણ બનશે મુખ્યમંત્રી। ગુજરાતમાં નવી સરકાર રચવા ભાજપની કવાયત શરૂ થઈ ગઈ છે, જેને લઈને આજે ભાજપ ધારાસભ્ય દળની મહત્વની બેઠક મળશે અને બેઠકમાં મુખ્યમંત્રી પદે નવું નામ જાહેર થઈ શકે છે। કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ જાહેર થશે। ભાજપ એ ગુજરાતમાં ઉત્તર પ્રદેશની પેટર્ન પણ અપનાવી શકે છે, ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી બને તેવી પણ શક્યતા છે। આ ઉપરાંત ઓબીસી અને આદિવાસી બે નાયબ મુખ્યમંત્રી પણ બની શકે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ભાજપ ગુજરાતની જો વાત કરવામાં આવે તો યુપીની જે પેટર્ન જે છે એ પેટર્ન અપનાવવામાં આવી શકે છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ તમામ લોકોના મગજમાં એક સામાન્ય સવાલ હતો કે સીઆર પાટીલ સીએમ બની શકે છે। આ તમામ બાબતોને લઈને સીઆર પાટીલે પણ ખાસ સંદેશ પાઠવ્યો કે હું મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી, નવા મુખ્યમંત્રી એ પાર્ટી નક્કી કરશે, આગામી મુખ્યમંત્રી સાથે મળીને કામ કરીશું અને 2022માં જે 182 જાદુઈ આંક છે 182 બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ કરીશું। આજે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। સ્વાભાવિકપણે નવા મુખ્યમંત્રી માટેની વાતો મીડિયામાં અને ચેનલો ઉપર ચાલી રહી છે। કેટલાક નામો પૈકી એક નામ મારું પણ એમાં વહેતું થયું છે। હું આપને આ વિડીયો દ્વારા ક્લિયર કરવા માંગુ છું કે હું આવી કોઈ પણ હરીફાઈમાં નથી, પરંતુ નવા મુખ્યમંત્રી જે પાર્ટી તરફથી નક્કી કરવામાં આવશે તેમને શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મળીને અમે અમારો આવનારા ઇલેક્શનમાં 2022માં 182માંથી 182 સીટ જીતવાની જે અમારો ટાર્ગેટ છે એ ચોક્કસપણે પૂર્ણ કરીશું અને પાર્ટીને વધુ મજબૂતાઈ તરફ લઈ જવા માટે પૂરી તાકાત સાથે કામ કરીશું। નવા મુખ્યમંત્રી પદની રેસમાં અનેક નામો અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને તેમાં ખાસ કરીને પાટીદાર ફેક્ટરની જો વાત કરવામાં આવે તો પાટીદાર ફેક્ટર અત્યારે કહી શકાય કે ઉચ્ચતમ સ્થાને હોય તે ચર્ચાને પણ નકારી શકાય તેમ નથી। રેસની જો વાત કરવામાં આવે તો નીતિન પટેલ પુરુષોત્તમ રૂપાલાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે કે નવા મુખ્યમંત્રી પદે તેમનું નામ આવી શકે છે। આ ઉપરાંત મનસુખ માંડવિયા, પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં છે, જોકે ભાજપ હાઈકમાન્ડ આખરી નિર્ણય લેશે અને સાંજ સુધીમાં બેઠક બાદ નવા નામની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવશે। મુખ્યમંત્રીની રેસમાં કોણ, જેને લઈને સમગ્ર ગુજરાતમાં અત્યારે આ સૌથી મોટો સવાલ છે કે કોણ બનશે મુખ્યમંત્રી। નીતિનભાઈ પટેલની જો વાત કરવામાં આવે તો તેમનો પણ ઉચ્ચતમ સારામાં સારો અનુભવ રાજનીતિક ક્ષેત્રે રહેલો છે, ઉચ્ચતમ યોગદાન રહેલું છે, નાયબ મુખ્યમંત્રી તરીકે પણ તેમણે ખૂબ ઉમદા ભૂમિકા ભજવેલી છે। મનસુખભાઈ માંડવિયાની વાત કરવામાં આવે તો ભાવનગરથી માંડીને સૌરાષ્ટ્રનું એક પાટીદાર નેતા તરીકેની એક ઉચ્ચતમ છાપ જેને કહી શકાય કે તેમને લઈને ખૂબ કામ તેમણે કર્યા અને મેં ભી મોહન જે ગાંધી યાત્રા તેમણે કાઢી હતી તેમાં પણ તેમને ખૂબ
सराहना मळी हती। आ उपरांत केन्द्र मंत्री तरीकेनी जवाबदारी संभाळ्या बाद पण तेओ खूब उच्चतम कामगिरी करी रह्या छे, तेमनुं नाम पण चर्चामां चाली रह्युं छे। आ उपरांत सी आर पाटीलनी जो वात करवामां आवे तो अगाउ सी आर पाटीलनुं नाम पण चर्चामां हतुं कि सी आर पाटील पण मोदीजीनी गुडबुकमां अग्रस्थाने छे ने तेमनुं पण नाम सीएम पदे चर्चाई शके छे, परंतु તેમણે ખાસ આ વાતને સ્પષ્ટતા કરી હતી કે તેઓ સીએમ પદની રેસમાં નથી। ગોરધનભાઈ ઝડફિયાની જો વાત કરવામાં આવે તો આરએસએસમાં પ્રખર કાર્ય કરતી માડી અને ભાજપ સંગઠનમાં તેમને ઉચ્ચતમ કામગીરી રહેલી છે, તે બાબતોને પણ નકારી શકાય તેમ નથી। આ ઉપરાંત ગણપત વસાવાની જો વાત કરવામાં આવે તો ગણપત વસાવાનું જે વર્ચસ્વની જો વાત કરવામાં આવે તો તે ક્ષેત્રની વાત કરવામાં આવે તે બાબતોમાં રાજકારણમાં તેમનું ઉચ્ચતમ યોગદાન રહેલું છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રનો સાવજ ગણાતા પુરુષોત્તમ રૂપાલા તેમનું નામ પણ અત્યારે મુખ્યમંત્રીના નામ માટે ચર્ચાઈ રહ્યું છે। શા માટે મનસુખ માંડવિયાની પસંદગી થઈ શકે તે બાબત ઉપર વિચાર કરવામાં આવે તો મોદી અને શાહના વિશ્વાસુ ગણાય છે મનસુખ માંડવિયા। પાટીદારના બંને જૂથમાં માંડવિયા સૌથી વધુ લોકપ્રિય છે, એટલે પાટીદાર ફેક્ટરનો એક મહત્વનો ચહેરો ચોક્કસથી ગણી શકાય। આ ઉપરાંત મનસુખ માંડવિયા એક કુનેહપૂર્વક પાટીદાર નેતા છે, કારણ કે તેમણે જે પણ કામગીરી કરેલી છે તે ખૂબ કુનેહપૂર્વક કરી છે ને જેમાં તેમને સફળતા મળી છે। એક પ્રામાણિક નેતા તરીકેની મનસુખ માંડવિયા છબી ધરાવે છે, જેને લઈને એમનું નામ ચર્ચામાં છે। આ ઉપરાંત સમાજના અન્ય વર્ગોમાં પણ તેમની લોકપ્રિયતા છે। ગોરધન ઝડફિયાની જો વાત કરવામાં આવે તો ગોરધન ઝડફિયા સંઘના સૌથી જૂના સક્રિય કાર્યકર્તા છે, અને ખાસ કરીને જો પાટીદારની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ ઉપર પણ તેમનું ખૂબ સારું પ્રભુત્વ છે, ખૂબ સારી પકડ છે, અને જેને લઈને તેમનું નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે। ભાજપ સંગઠનની જો વાત કરવામાં આવે તો ગોરધનભાઈ ઝડફિયાનું ભાજપ સંગઠનમાં કદ ધીમે ધીમે વધી રહ્યું છે અને આ તમામ બાબતો પર વિચાર થઈ રહ્યો છે। પાટીદાર સેમ માટેનો વિકલ્પ ગોરધનભાઈ ઝડફિયા બની શકે છે। મંતવ્ય ન્યૂઝ આપના સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। પુરુષોત્તમ રૂપાલા ઉપર નજર કરવામાં આવે તો પાટીદાર સમાજનો એક મજબૂત ચહેરો એટલે પુરુષોત્તમ રૂપાલા, ભાજપના સૌથી જૂના અને કદાવર નેતામાં પુરુષોત્તમ રૂપાલાની ગણના થાય છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર લોબીની જો વાત કરવામાં આવે, પાટીદારોની વાત કરવામાં આવે, અને સૌથી મહત્વપૂર્ણ બાબત ધરતી પુત્રો, ખેડૂતોમાં જો સૌથી વધારે લોકપ્રિય નેતા હોય તો તે પુરુષોત્તમ રૂપાલા છે। આ ઉપરાંત વડાપ્રધાન મોદીના જૂના અને જાણીતા અને ગુડબુકમાં જેમનું નામ હોય તે પુરુષોત્તમ રૂપાલા છે, અને જેને લઈને મુખ્યમંત્રી પદે તેમનું નામ ચર્ચામાં છે। નીતિનભાઈ પટેલની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મોટો પાટીદાર ચહેરો, આ ઉપરાંત અનેક વિકાસ કાર્યોમાં તેમની ઉત્તમ ભૂમિકા રહેલી છે, રાજકીય કુનેહમાં પણ તેઓ ખૂબ સફળ નેતા સાબિત થયા છે। આ ઉપરાંત કહી શકાય કે ભાજપ સંગઠનમાં પણ તેમનું ખૂબ સારું પ્રભુત્વ હતું। 2016ની જો વાત કરવામાં આવે તો જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા તે વખતે પણ તેમનું નામ મુખ્યમંત્રી પદે ચર્ચામાં રહ્યું હતું, અને 90ના દાયકાથી ભાજપમાં નીતિનભાઈ પટેલ સક્રિય છે, તેથી તેમને પણ મુખ્યમંત્રી બનાવાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ખાસ કરીને આ જે ચહેરાઓ છે, ચહેરાઓ ઉપર અત્યારે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે, અને કોણ બનશે મુખ્યમંત્રી ગુજરાત માટે, ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશની અને દુનિયાની નજર છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે, અને જેને લઈને આ જે નામો જે છે જે ચર્ચામાં છે તેને લઈને અત્યારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આજે બપોરે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે, બેઠકમાં જે બે નિરીક્ષકો છે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ખાસ હાજરી આપશે, તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। વધુ જાણકારી માટે ન્યૂઝ ડેસ્કથી જોડાયા છે સંવાદદાતા અરુણ શાહ જી। અરુણ, જણાવશો કોણ બનશે મુખ્યમંત્રી? આજે આ સવાલ એ સમગ્ર રાજ્યનો વિચારશીલ સવાલ છે અને તમામ લોકોના મોઢે એક જ ચર્ચા છે કે કોણ બનશે મુખ્યમંત્રી। ખાસ કરીને વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે રાજીનામું ધરી દીધું અને મોટો ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જાયો, ત્યારબાદ નવા નામોની ચર્ચા ચાલી અને આ દિગ્ગજ નેતાઓ ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, નીતિનભાઈ પટેલ, આ બધા જ નામો ચર્ચામાં છે, શું જાણકારી છે જણાવશો? કામે સૌથી મહત્વપૂર્ણ છે કે ગઈકાલે જે રીતે બપોરે 3:30 મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ અચાનક જે રીતે રાજભવન પહોંચીને તુરત જ પોતાનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું છે, હાલના તબક્કે કહી શકાય કે તેઓ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે જ્યાં સુધી બીજા નવા મુખ્યમંત્રી નિયુક્ત ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી રહ્યા છે। પરંતુ હવે પછીના મુખ્યમંત્રી કોણ તે સંદર્ભે જે અટકળો ચાલી છે
તેમાં સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો અત્યારે સૌ પ્રથમ જે પાર્લામેન્ટરી બોર્ડ મુખ્યમંત્રી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે અને ત્યારબાદ જે પણ જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ લગભગ 2 વાગ્યા પછી બપોરે તમામ ધારાસભ્યોની ભાજપની બેઠક યોજવામાં આવશે અને તેમાં મુખ્યમંત્રી તરીકેનું નામ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે એવી શક્યતા પ્રબળ બની છે. જ્યાં સુધી નામોની ચર્ચા છે ત્યાં સુધી હાલના તબક્કે નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલનું નામ ટોપ ઉપર ચાલી રહ્યું છે. તદુપરાંત જે સમકક્ષ નામ કહી શકાય એવું અને કેન્દ્રમાં આરોગ્ય મંત્રી તરીકે સેવા આપી રહેલા મનસુખ માંડવિયા, કારણ કે નીતિન પટેલ અને મનસુખ માંડવિયા એ બંને જણ એવા છે કે પ્રજામાં પ્રિય ઉપરાંત તેઓ જે પાટીદાર વોટ બેંક પર સારી ધરાવે છે, પાટીદાર સમાજ ઉપર પણ પોતાનું પ્રભુત્વ છે અને આગામી વિધાનસભાની ચૂંટણી 2022ને લક્ષ્યમાં લઈને તેઓની નિયુક્તિ થાય એવું અગ્રસ્થાને ચર્ચાના એરણે રહેલું છે. જે બીજા નામો ચર્ચામાં છે તેમાં પરસોત્તમ રૂપાલાનું નામ, કે જે ખેડૂત પુત્ર છે એટલું જ નહીં પરંતુ માફ કરજો પરંતુ સૌરાષ્ટ્રમાં જેની સારી એવી ધાક છે અને પ્રતિષ્ઠા છે તેવા પરસોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચાના હિરણે છે. આ ઉપરાંત જોઈએ તો સંઘના તરફથી જો નામ પસંદ કરવામાં આવે તો ગોધન ઝડપિયાની પસંદગી પણ થઈ શકે છે અને તેઓ પણ પાટીદાર સમાજમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. એકંદરે કહી શકાય કે સમગ્રતા રીતે જોઈએ તો આ ઉપરાંત બીજા જે નવા નામમાં 2 ચર્ચામાં છે તેમાં પ્રફુલ્લ પટેલ એમનું નામ પણ ચર્ચામાં છે અને તેઓને પણ મુખ્યમંત્રી પદ તરીકે આપવામાં આવે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખીએ જો કામેશભાઈ તો સૌથી મહત્વપૂર્ણ રીતે સમગ્ર સમાજ એટલે કે સમસ્ત સમાજને ધ્યાનમાં રાખીને ઓબીસીના નામની પણ પસંદગી થઈ શકે છે. તેમાં ઓબીસી તેમજ આદિવાસી ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી પણ શક્યતા છે અને તેમાં ગણપત વસાવાનું નામ પણ ટોપ ઉપર છે. આ ઉપરાંત પ્રદીપસિંહ જાડેજા એમનું નામ પણ ટોપ ઉપર છે. હવે આખરી પસંદગી જોઈએ તો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જે બપોરે 2 વાગ્યા બાદ ધારાસભ્યોની બેઠક પણ અહીંયા ગાંધીનગર ખાતે યોજાશે અને તેમાં આખરી નામને મંજૂરીની મહોર લગાવવામાં આવશે. કામેશ અરુણ, અહીંયા એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે પ્રધાનમંત્રી મોદીની જો વાત કરવામાં આવે તો તેઓ સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે, કારણ કે દર વખતે એવું થતું હોય છે કે જ્યારે કોઈ પણ નેતાની પસંદગી કરવાની હોય અથવા તો સીએમ લેવલની પસંદગી કરવાની હોય ત્યારે જે નામ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા હોય છે તેનાથી કોઈક નવું અને અલગ જ નામ સામે આવતું હોય છે. એટલે કહી શકાય કે આ વખતની જો વાત કરવામાં આવે તો આ મુખ્ય પાટીદાર ચહેરાઓની જો વાત કરવામાં આવે તો આ ચહેરાઓ ચર્ચામાં છે. આ સિવાય કોઈ અન્ય નામ પણ નવું નામ સામે આવી શકે કે કેમ? ચોક્કસ એ કામેશ આપે જે રીતે જણાવ્યું તે પ્રમાણે એ વાત સાચી છે કે ભાજપની એવી રણનીતિ રહેલી છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે રણનીતિ અપનાવે છે, એક રીતે જોઈએ તો અમિત શાહ પણ રાજનીતિમાં જે રીતે ચાણક્ય કહેવાય છે અને તે મુજબ જોઈએ તો ભાજપ જે ના કહે છે એટલે કે એન એ ના કહે છે તેમાં હા હોય છે, એટલે કે જે નથી કે એ કહે છે કે આ નથી કરવાનું તો ભાજપ દ્વારા એ પછીથી કરવામાં આવે છે. ભાજપ દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે આ કરવામાં આવશે તેના બદલે એ ના કરવામાં આવે એ પ્રકારની પ્રણાલી પ્રસ્થાપિત થયેલી અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે અને તે જ પ્રમાણે આપે કીધું તે પ્રમાણે કોઈ નવું નામ પણ ઉભરી આવે તો શક્યતા નકારી શકાય એમ નથી. પરંતુ જે રીતે હાલના તબક્કે જે નામો ચર્ચામાં છે એ મેં અગાઉ જે રીતે જણાવ્યા તે પ્રમાણે છે, એટલે કોઈ પણ નવું નામ પણ ઉભરીને સામે આવી શકે છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે મુખ્યમંત્રી પદ જે પણ અપાશે તે ચોક્કસ રીતે પાટીદાર સમાજને અપાય, કારણ કે હાલના તબક્કે જે વિમુખ થયેલો અને પાટીદાર સમાજ જે નારાજગી છે તેની નારાજગી વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોઈ પણ સંજોગોમાં ભાજપ થાકી લેવા માટે તૈયાર નથી અને તેના સંદર્ભમાં મુખ્યમંત્રી પદની વાત છે ત્યાં સુધી એ પદ પાટીદારના નેતૃત્વ કરતા હશે તેવી વ્યક્તિને અપાશે એ વાત નિશ્ચિત છે અને તેના જ પગલે તે પછીના તમામ સમાજને સાચવવાના હેતુથી આ પદ જે છે તેમાં ઓબીસી અને અન્ય જાતિનો સમાવેશ કરવામાં આવે તેટલી નિશ્ચિતતા પ્રવર્તે છે. એટલે પરિણામે કહી શકાય કે જે ઉત્તર પ્રદેશમાં જે ફોર્માલિટી અપનાવવામાં આવી છે તે જ રણનીતિ ભાજપ અહીંયા ગુજરાતમાં પણ અપનાવે અને તેના પગલે એક મુખ્યમંત્રી પદ અને 2 નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તે શક્યતા પ્રબળ બની છે. કામેશ અરુણ, આપનો આભાર. તો ખાસ કરીને આજે નવા મુખ્યમંત્રી પદની રેસમાં જે વિવિધ નામો ચાલી રહ્યા છે તેને લઈને તમામ લોકોની નજર આજ બાબત ઉપર રહેશે. બપોરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે અને બેઠક બાદ સત્તાવાર રીતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરાશે.